हैक થયા બાદ પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ સુરક્ષિત છે. થોડીક વાર માટે તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું. પીએમઓએ આંગે ટ્વીટ કરીને જાણકારી આપી. બિટકોઈનને સરકારે માન્યતા આપ્યા હોવાનું હેકરે ટ્વીટ કર્યું હતું. હેકરે કરેલું ટ્વીટ હટાવીને પીએમનું ટ્વિટર એકાઉન્ટ ફરીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ ઘટનાથી ટ્વિટર અને તેની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ શકતું હોય તો સામાન્ય માણસનું શું? શા માટે ટ્વિટર પોતાના યુઝર્સને સુરક્ષા નથી આપી શકતું? ટ્વિટરની સુરક્ષામાં પોલમ પોલ શા માટે છે? ફરી એક વખત ટ્વિટર વિવાદોમાં આવ્યું છે, કારણ કે પ્રધાનમંત્રીનું ટ્વિટર એકાઉન્ટ જો હેક થઈ શકતું હોય તો જે સામાન્ય માણસો છે તેમના ટ્વિટર એકાઉન્ટને લઈને તો વાત જ શું કરવી. થોડીક વાર માટે પ્રધાનમંત્રીનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું. હેકરે તેમના પરથી ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે સરકારે બિટકોઈનને માન્યતા આપી દીધી છે. જોકે થોડીક જ વાર બાદ આ ટેકનિકલ રીતે આ હેક જે ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું તેને ફરીથી સુરક્ષિત કરી દેવામાં આવ્યું હતું અને એ ટ્વીટને હટાવી પણ દેવામાં આવ્યું હતું. જોકે આપ જોઈ રહ્યા છો આ બંને તસવીરો, એક તરફ હેકરનું ટ્વીટ છે અને બીજી તરફ પીએમઓ તરફથી જે સ્પષ્ટતા કરવામાં આવી છે તેનું પણ ટ્વીટ છે. અને હવે વાત કરીશું દિવ્ય કાશી ભવ્ય કાશીની. કાશી કે જેને ભગવાન શિવે સ્કંદ પુરાણમાં તેમનું શાહી સ્થાન તરીકે વર્ણન કર્યું છે, તે બાબા વિશ્વનાથના દિવ્ય નિવાસથી આશીર્વાદિત છે. 8 માર્ચ 2019 દિવસે પીએમ મોદીને કાશી વિશ્વનાથ મંદિર પરિસરનો નવેસરથી વિકાસ અને કોરિડોરની પરિયોજનાનો પ્રારંભ કર્યો હતો. આ પહેલ મંદિર પરિસરના વિકાસ અને ખોવાયેલી ભવ્યતા પાછી લાવવાની છે. પીએમ મોદીનું ધ્યાન ગંગા નદી અને કાશી વિશ્વનાથ મંદિરની વચ્ચે એક સહજ સંબંધ બાંધવાનો હતો, જેનાથી લોકોને સ્નાન કરવામાં અને પાણી લઈ જવામાં કોઈ મુશ્કેલી ન નડે. તમામ તીર્થયાત્રિકોનું મન પ્રફુલ્લિત હોય તેવો મંત્રી આર્કિટેક્ટને આપ્યો હતો. પીએમના માર્ગદર્શનમાં આ રીતે અધિગ્રહણ કરવામાં આવ્યું કે જેને લઈને કોઈ અગવડતા ન અનુભવાય. આટલા ઓછા સમયમાં એક દુર્લભ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મંદિરની આસપાસની ઇમારતોને તોડી પાડવાના પરિણામે ઓછામાં ઓછા 40 અતિ પ્રાચીન મંદિરો પુનઃપ્રાપ્ત થયા. જેમ કાશી વિશ્વનાથ મંદિર પરિસરના પુનઃવિકાસ અને પુનઃસુધારણાના ચિત્રો બહાર આવવા લાગ્યા, તેમ તેમ પ્રયાસનું પ્રમાણ અને કાર્યની જટિલતા બધાને દેખાઈ. આનાથી ભક્તોમાં જબરદસ્ત ઉત્સાહ છે, જેઓ 13 ડિસેમ્બરે પીએમ દ્વારા તેના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાશી સાથે ઘણો જૂનો નાતો છે, ત્યારે કાશીને આધ્યાત્મિક ઉત્થાનમાં યોગદાન આપવાની અને શહેરને તેની ખોવાયેલી ઓળખ પાછી આપવાની ઈચ્છાને વધુ વેગ આપ્યો. દિવ્ય કાશી ભવ્ય કાશી અભિયાન 13 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી યોજાવાનું છે. પ્રથમ દિવસે પ્રધાનમંત્રી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદીએ શહેરને પુનઃનિર્માણનો માર્ગ અપનાવ્યો છે. પીએમ મોદી લાંબા સમયથી ચાલી આવતી પરંપરાને પુનઃસ્થાપિત કરવાની ઈચ્છા ધરાવતા હતા. કેવી કોરિડોર પવિત્ર કાશી વિશ્વનાથ મંદિરની આસપાસના વિસ્તારને બદલશે. 20-25 ફૂટ પહોળો કોરિડોર ગંગા પરના લલિતા ઘાટને મંદિર પરિસરમાં મંદિર ચોક સાથે જોડશે. રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં 1200 લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી, જેની ડિઝાઇન શિવલિંગ જેવી છે, જે કલાકારોને પ્રદર્શનની તકો પૂરી પાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 20 વર્ષ પૂર્ણ થયા છે, જેમાં તેમણે અનેક વિકાસના કામો કર્યા. હિન્દુ મંદિરોએ ભજવેલી ભૂમિકા અને ધાર્મિક પુનરુત્થાન માટે કરેલા પ્રયત્નોથી પીએમ મોદી વાકેફ છે. પીએમ મોદીની પહેલા ભારતીય રાજ્યએ મંદિરને પુનઃસ્થાપિત કરવાના કોઈ પણ પ્રયાસ નહોતા કર્યા. સોમનાથ મંદિરનું પુનઃસ્થાપન કેએમ મુનશીના પ્રયત્નોથી થયું છે. સોમનાથ મંદિરના પ્રાદેશિક મુદ્દાને રાષ્ટ્રીય અને હિન્દુ ગૌરવમાં ફેરવી નાખ્યો, પરંતુ મંદિર નિર્માણ માટે નહેરુનો અણગમો હતો. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે લાંબા સમયથી જીર્ણોદ્ધારનો એકમાત્ર પ્રયાસ હતો અને મોદીના આગમન પછી જ પરિસ્થિતિ બદલાવાની શરૂઆત થઈ હતી. પીએમ મોદી તેમના કામો દ્વારા જે વારસો બનાવી રહ્યા છે તેને મહાન હિન્દુ રાણી અહિલ્યાબાઈ હોલકરની સમાન લીગમાં સ્થાન આપ્યું છે. 18મી સદીના તેના અગ્રેસર મંદિર નિર્માણ અને પુનઃસંગ્રહના પ્રયત્નો માટે જાણીતું છે. આગળ વધીએ. અમેરિકામાં વાવાઝોડાને કારણે 70થી વધુ લોકોના મોત નિપજ્યા છે. 5 રાજ્યોમાં વાવાઝોડાની તબાહીનું તાંડવ સામે આવ્યું. એમેઝોનમાં વેરહાઉસ ધ્વસ્ત થઈ જતા 100થી વધુ લોકો દબાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
तो वावाजोड़ा ने कारण परिस्थिति खूब ज मुश्किल भरी बनी गई है। 70 થી વધુ લોકોના મોત થયા છે। 5 રાજ્યો માં વાવાજોડાએ તબાહી મચાવી દીધી છે। વેરહાઉસ ધ્વસ્ત થઈ જતા 100 થી વધુ લોકો અંદર દબાઈ ગયા છે। 70 લોકોના મોત થઈ ગયા છે વાવાજોડાને કારણે। જો કે હાલ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। उत्तर भारत में वधती ठंडी। श्रीनगर में -3.6 डिग्री तापमान। कश्मीर ना मोटा भागना स्थलों माइनस में तापमान जोवा मळी रह्युं छे। आगामी दिवसों में ठंडी वधवानी पण शक्यता छे। जे रीते मोटा भागना स्थलों पर अत्यारे हाल तापमान माइनस में चाली रह्युं छे। आगामी 24 कलाक कोल्ड वेव की आगाही करवामां आवी छे। कच्छनुं नलिया 7.4 डिग्री साथ सौथी ठंडू गार रह्युं। सीजननुं सौथी नीचुं तापमान नोंधायुं छे नलिया में आ वखते। उत्तर भारत में जे रीते ठंडी वधी रही है तेनी असर जोवा मळी रही है अने आगामी 24 कलाक कोल्ड वेव नी आगाही करवामां आवी छे। धारासभ्य आशाबेन पटेल नी स्थिति नाजुक छे। ज़ाइडस हॉस्पिटल खाते सरकारी तबीबो पण जशे। यूएन मेहता हॉस्पिटल ना डायरेक्टर डॉक्टर आरके पटेल ने पण सरकारे सूचनाओ आपी छे। यूएन मेहता हॉस्पिटल ना तबीबो ज़ाइडस हॉस्पिटल पहोंचशे। आशा पटेल ना अन्य ऑर्गन साथे हृदय पर पण असर थई छे। માન્ય ધારાસભ્ય ડૉક્ટર આશાબેન પટેલ પરમ દિવસ સાંજથી ઝાયડસ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કારણે ભરતી થયેલા છે અને ડેન્ગ્યુના કારણે એમને મલ્ટિપલ ઓર્ગનનો પ્રશ્ન થયેલો છે, ફેલ્યોર થયા છે। એમનું હાર્ટ વીક થઈ ગયેલું છે, ફેફસા નબળા થયેલા છે, લીવર કામ નથી કરતું, કિડની કામ નથી કરતી અને બધા જ અંગો અત્યારે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહ્યા છે અને અત્યારે હાલ એ ક્રિટિકલ ફેઝમાં કહી શકાય। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આશાબેનના ખબર અંતર પૂછવા માટે ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેઓ ડોક્ટરો પાસે તબિયત વિશે જાણકારી મેળવી હતી। નીતિન પટેલનું કહેવું છે કે સતત 24 કલાક તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે। ડોક્ટર્સની ટીમ ઉત્તમ સારવાર કરી રહી છે। થોભોનો રાજવો એ પ્રમાણેની વાત કરે છે ને, તમામ પ્રકારની લેટેસ્ટમાં લેટેસ્ટ સારવાર, દવાઓ, સારવાર પદ્ધતિ દ્વારા અત્યારે સારવાર ચાલી રહી છે અને ઝાયડસની બેસ્ટમાં બેસ્ટ ડૉક્ટરોની ટીમ એમની સારવાર કરી રહી છે। એટલે એ બાબતે તો કંઈ જોવાનું રહેતું નથી, પણ ડેન્ગ્યુ થવાના કારણે જે કિડની ઉપર અને લીવર ઉપર ગંભીર પ્રકારની અસર થઈ છે એની રિકવરી થાય અને બીપી પણ નોર્મલ થતું જાય એ માટે ડોક્ટરો સઘન સારવાર કરી રહ્યા છે। તો ભાજપ નેતા પંકજ દેસાઈ અને વિભાવરીબેન દવે પણ આશાબેન પટેલના ખબર અંતર પૂછવા માટે ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા। પંકજ દેસાઈ અને વિભાવરીબેને કહ્યું કે હાલ આશાબેનની તબિયત સ્ટેબલ છે, આશા રાખીએ કે જલ્દી જ આશાબેન સાજા થઈ જાય। જે એમની પરિસ્થિતિ છે એ છેલ્લા 18 કલાકથી તો સ્ટેબલ છે, સાત સવારથી સ્ટેબલ છે, કાલ રાત્રે થોડી તબિયત વધારે ખરાબ હતી, અત્યારે સ્ટેબલ છે અને આશા રાખીએ કે એમાંથી પણ બહાર આવી જાય અને આપણી વચ્ચે પાછા હતા એવા નવી પરિસ્થિતિમાં સારી રીતે કામ કરતા હોય। એમની જે પરિસ્થિતિ છે એ સારી છે, હાર્ટ એમને સપોર્ટ કરે છે પૂરતો, બીજા બધા અંગો સપોર્ટિવ સિસ્ટમ ઉપર ચાલે છે, પણ આ જોતા એવું લાગે છે કે ડૉક્ટરોના કહેવા પ્રમાણે કે હજુ રાહ જોવી જોઈએ અને જેમ જેમ સમય જાય ને તબિયત સુધરે એવી ડોક્ટર ઉપર અપેક્ષા રાખે છે। તો ઊંઝાના ધારાસભ્યના સ્વાસ્થ્ય માટે ઊંઝાના શહેરીજનોએ પણ પ્રાર્થના કરી। આશાબેન પટેલના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજયના જાપ કર્યા। આશાબેન પટેલની સોસાયટીના રહીશો દ્વારા જાપ કરવામાં આવ્યા। આશાબેન ઝડપથી સાજા થઈ જાય અને લોકસેવામાં જોડાઈ જાય તે માટે સ્થાનિકોએ પ્રાર્થના કરી।